બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડના હસ્તે 29.72 લાખના ખર્ચે તૈયાર થયેલ સમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા 14મું નાણાપંચની યોજના 2019-20 અંતર્ગત રૂપિયા 29.72 લાખની ગ્રાન્ટમાંથી પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારના નાની ભાગોર ખાતે વોટર વર્ક્સ 12.50 લાખ પાણીની ક્ષમતા ધરાવતા સંપનું લોકાર્પણ સાબરકાંઠા અરવલ્લી સંસદ દીપસિંહ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા, ઉપપ્રમુખ જગદીશભાઈ કિમતાણી, નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન રાજેશભાઈ ટેકવાણી, કારોબારી સમિતિના ચેરમેન જસોદાબેન રાઠોડ, પાણી પુરવઠા સમિતિના ચેરમેન શિલ્પાબેન મકવાણા, નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશભાઈ પટેલ, પ્રાંતિજ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રતિભાઈ ટેકવાણી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, નગરપાલિકાના કોર્પોરેટર અરવિંદભાઈ પરમાર, દિલીપભાઈ રાવર, ગોવિંદસિંહ, મહેબૂબભાઈ બ્લોચ સહિતના કોર્પોરેટરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.